નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાઇકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના હેતુલક્ષી પ્રશ્નોની આપણે સવિસ્તર ચર્ચા કરીએ આપ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો જેથી કરીને દરેક બાળકના જ્ઞાનમાં વધારો કરી શકાય પ્રશ્ન એક નર્મદા નદીના કિનારે આવેલ ગૌરી શંકર મંદિરને કેટલા પગથિયા છે જેમાં આવશે વિકલ્પ બી એકસો ને આઠ પગથિયા જોવા મળે છે પ્રશ્ન બે નદીના પાણીને રોકીને દરિયામાં જતું અટકાવવા પીવા માટે ખેતીમાં સિંચાઈ માટે વાપરવા શક્ય હોય તો જળવિદ્યુત પેદા કરવા તેમજ હરવા ફરવાનું સ્થળ વિકસાવવા માટે શું બાંધવામાં આવે છે સૂચવામાં આવશે વિકલ્પ બી બંધ બાંધવામાં આવે છે પ્રશ્ન ત્રણ લેખક રમણ સોનીએ નર્મદા મૈયા પ્રવાસ વર્ણનમાં કેટલા કિલોમીટર લાંબા પ્રવાસની વાત કરી છે વિકલ્પ સી તેરસોને એક હજાર ત્રણસોને બાર કિમીની વાત કરવામાં આવે છે પ્રશ્ન ચાર નર્મદા નદી કયા શહેર પાસે સાગર સમુદ્રને મળે છે વિકલ્પ એ ભરૂચ પાસે સમુદ્રને મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નર્મદાના વખાણ કરતા કોણ થાકતું નથી નથી વખાણ થાકતા પ્રશ્ન છ ઉતાવળે વહેતી તો દશારા બંધ દેવી દેવતાની છંદો બંધ સ્તુતિ તો સ્ત્રોત ઠેક ઠેકાણે તો ઠેર ઠેર તેવી જ રીતે સુલ પાણેશ્વર એટલે શું થશે વિકલ્પ આવશે બી ત્રિશૂળધારી શંકર ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણો જોઈને નીચે આપેલા શબ્દનો અર્થ આપો નર્મદા એટલે નર્મ આનંદ આપનાર સુખદા એટલે સુખ આપનારી શુભદા એટલે શુભ આપનારી તો વરદા એટલે વિકલ્પ આવશે સી વરદાન આપનારી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન આઠ ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખવામાં આવે છે એની ઓળખાય છે વિકલ્પ આવશે ઓળખવામાં આવે છે પ્રશ્ન અલગ પડતો વિકલ્પ વિકલ્પ જણાવો તો ડી સ્વપ્ન ફળવું એ વિકલ્પ અલગ પડે છે બાકીના બધા જ વિકલ્પો નર્મદા નદી સાથે સંકળાયેલા છે પ્રશ્ન દસ નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી થશે તેથી નર્મદાને ગુજરાતની વિકલ્પ સી જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન આપેલ વાક્યોમાંથી કયા વાક્યમાં એક પણ સર્વનામ વપરાયો નથી તો જેની અંદર આવશે વિકલ્પ ડી રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો તેની અંદર સર્વનામ વપરાયું નથી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર બાર વ્યાકરણની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે વિકલ્પ આવશે સી લીલોત્રી એ શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ શું થશે અલગ પડે છે પ્રશ્ન ત્રણ તેર રાધા કોના કરતાં સુંદર છે વિકલ્પ આવશે સી જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં રાધા સુંદર છે પ્રશ્ન ચૌદ વાક્યને કાવ્ય મુજબના સાચા પદ નું ક્રમ પ્રમાણે ગોઠવું તો જેની અંદર આવશે વિકલ્પ સી બધા જડ્યા પણ એક ખૂટે છે એ શબ્દોના ક્રમ યોગ્ય રીતે ગોઠવેલા જોવા મળે છે પ્રશ્ન પંદર આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવતા ચોથા ક્રમમાં કયો શબ્દ આવશે ત્રાડ ત્રીજું ત્રેવડ ત્રાશુ અને ત્રિકોણ તો એની અંદર વિકલ્પ ડી ત્રીજું એ ચોથા ક્રમમાં શબ્દ આવશે પ્રશ્ન સોળ અલક દલક કાવ્યનો સાહિત્ય પ્રકાર અને કવિનું નામ જણાવો તો સાહિત્યનો પ્રકાર છે ઉર્મી ગીત અને એના કવિનું નામ છે બાલ દવે માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન સત્તર ખ મ લ ય સ વ વગેરે મૂળાક્ષરોને સદંડી મૂળાક્ષરો કહે છે તો ક જ ચ ટ ઠ દ વગેરે મૂળાક્ષરોને કે જે દંડ ધરાવતા નથી તેને શું કહે છે જેમાં વિકલ્પ આવશે સી અદંડી મૂળાક્ષરો તરીકે ઓળખવામાં આવે છે આભાર વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે